લાઠી પાલિકાના વહીવટદાર અને પાલિકા દ્વારા દબાણ હટાવવા પોલીસ બંદોબસ્ત માટેની માંગ કરવામાં આવી. જ્યારે આ માંગ કરવામાં આવી ત્યારે તેનો ચાર્જ સાંભળીને આપની આંખ પર ફોહળી થઈ જશે. લાઠી શહેરમાં દબાણો વધતા ટ્રાફિક સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેની સામે પત્રકારે ઉપવાસ આંદોલનની નોટિસ આપ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવા પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી તો અધધ નવાય લાગે તેવા આંકડાઓ બહાર આવે અને આંચકો આપે તેવા આંકડા બહાર આવ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ લાઠી પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત માટે અરજી આપી અને અધિકારી કચેરીએ પહોંચ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે 4 કલાક બંદોબસ્ત માટે PSIના 6000 રૂપિયા, ASIના 4000 અને હેડ કોન્સ્ટેબલના 4000, કોન્સ્ટેબલના 3000 અને હોમગાર્ડના તો અલગ આમ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે અને આ ચાર્જ આપવામાં આવશે તો જ દબાણ હટાવવા માટે પોલીસનો બંદોબસ્ત આપવામાં આવશે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે લાઠી જેવી નાની નગરપાલિકામાં આવક કરતાં 10 ગણો ચાર્જ સંભાળી અને મામલતદાર અને ચીફ ઓફિસર પ્રાંત અધિકારીને મળવા માટે પહોંચ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આગળ શું થાય છે. જ્યારે આ જ પ્રમાણે સાવરકુંડલા અને ધારીમાં ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 ડીવાયએસપી, SP, 2-4 PSI, ASI અને મોટો પોલીસ ફોર્સ પણ હતો, તેમ છતાં પણ ચાર્જ વસૂલવામાં આવ્યો નથી તેવું જણાવેલ છે. તો લાઠી પોલીસ સ્ટેશન અમરેલી જિલ્લામાં આવેલું હોવા છતાં સાવરકુંડલા માટે અલગ વ્યવહાર, ધારી માટે અલગ વ્યવહાર અને લાઠી માટે અલગ વ્યવહાર કેમ હોઈ શકે તેવા સવાલો ઉઠવા પામ્યા છે અને લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે પોલીસનો બંદોબસ્ત માગવામાં આવ્યો ત્યારે અધધ રકમ જમા કરાવવા માટે પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે શું દબાણ હટાવો અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસની ફરજ આવતી નથી તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. ત્યારે લાઠી નગરપાલિકાની ટ્રાફિક વ્યવસ્થા માટે અને દબાણો દૂર કરવા માટે પોલીસનો બંદોબસ્તની માગણી કરવામાં આવી ત્યારે અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શું આ ચાર્જ લઈ અને દબાણ દૂર કરવાનો પ્રયાસ નગરપાલિકા કરશે કે નહીં તે જોવાનું રહ્યું. અને શું પોલીસ સ્ટેશનનો આટલો મોટો ચાર્જ હોઈ શકે ખરો દબાણ હટાવવા માટે? ટ્રાફિક સમસ્યાનું સંચાલન કોણ કરે તે પણ એક સવાલ છે. ત્યારે ટ્રાફિક સમસ્યાનું સંચાલન કરવાની અને ટ્રાફિક સમસ્યા હળવી કરવાની જવાબદારી પોલીસ તંત્રની હોય છે, પરંતુ નગરપાલિકા અને પોલીસ તંત્ર બંને મળીને જે દબાણો છે તે દૂર કરવામાં આવતા હોય છે ત્યારે અહીંયા તો અલગ જ પ્રકારની જોવા મળી. લાઠી પોલીસ સ્ટેશન બંદોબસ્ત માટેનો ચાર્જ સાંભળીને આપની આંખો પહોળી થઈ જાય તેવા વાત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શું નગરપાલિકા અને પોલીસ તંત્ર વચ્ચે સંચાલનનો અને બંને વચ્ચેનો સુમન્વયનો અભાવ જોવા મળી રહ્યો છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે શું લાઠી પોલીસ સ્ટેશન અમરેલી જિલ્લાની બહારની પોલીસ સ્ટેશન છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અમારા પત્રકારે પોલીસ સ્ટેશન, મામલતદાર અને ચીફ ઓફિસર પાસે પહોંચ્યા અને આ અંગેની માહિતી પ્રાપ્ત કરી હતી ત્યારે આવા એકબીજા પર ટોપલો ઢોળવાના આક્ષેપ થઈ રહ્યા છે. લાઠીમાં પોલીસ તંત્ર પર અનેક સવાલો. શું લાઠી પોલીસ તંત્રની ટ્રાફિકનું સંચાલન કરવાની, વ્યવસ્થા કરવાની જવાબદારી નથી? શું માત્ર ને માત્ર હપ્તા ઉઘરાવવા માટેની જવાબદારી હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની? અને ટ્રાફિકની સમસ્યા નડતરરૂપ હોય અને દબાણ હટાવવાની સમસ્યાથી શું પોલીસ બાકાત રહી શકે ખરી? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પોલીસ તંત્રની શું કામગીરી? તે પણ સવાલ ટોક ઓફ ધ ટાઉન લાઠીનગરમાં બની રહ્યો છે. હાલમાં વહીવટદાર હોય જેને લઈ અને વહીવટદારથી નગરપાલિકાઓ ચાલતી હોય ત્યારે આ રીતે પોલીસ તંત્ર અને નગરપાલિકા વચ્ચે સમન્વય ન હોય જેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થતા હોય છે, ત્યારે શું પોલીસ તંત્રની જવાબદારી શું હોઈ શકે? તેવા સવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. શું માત્ર ટેક્સ વસૂલ અને દંડ વસૂલ કરવાની જ જવાબદારી પોલીસ તંત્રની છે?